અસ્સલામ વાલેકુમ વિદ્યાર્થીની મિત્રો, આપણે પાઠ છ મજા પડે આગળ શીખી ગયા ઋતુઓ વિશેની સમજ આપી દીધી. હવે આપણે આગળ કવિતા વાંચીએ, બરાબર? ચાલો જુઓ. પાના નંબર 84 ખોલો અને એમાં જુઓ કવિતા આપણે વાંચીએ છીએ. શિયાળો મજાનો શિયાળો, શિયાળો મજાનો શિયાળો, શિયાળો તાજગીનો ફુવારો, શિયાળો તાજગીનો ફુવારો. શિયાળામાં કોપરા પાક, શિયાળામાં બદામ પાક, ખાઈએ તાજા થઈએ, બરાબર? ભણવાની મજા લઈએ, શિયાળો મજાનો શિયાળો, શિયાળો તાજગીનો ફુવારો. જોયું તમે, અહીંયા શિયાળા વિશે સમજ આપી છે. જોવો ચિત્ર દેખાય છે, એમાં છે ને બધા ટોપી, સ્વેટર, મોજા બધું પહેરીને ફરે છે ને, હા, એ શિયાળાનો પહેરવેશ છે. ચાલો હવે આપણે શિયાળામાં ખાવાની મજા આવે. મમ્મી બનાવે ને, કોપરા પાક બનાવે, બદામ પાક બનાવે, ખજૂર પાક બનાવે, મેથી પાક બનાવે ને, હા, તમે ખાતા હશો, બરાબર? મજા આવે છે ને, હા, શિયાળામાં મજા પડે. ચાલો હવે આપણે એના પ્રશ્નો મૌખિકમાં જોઈએ, એના જવાબ તમારે મૌખિકમાં આપવાના છે. ચાલો જુઓ, પહેલો સવાલ છે, ઠંડી પડે ત્યારે કેવા કપડાં પહેરવા જોઈએ? ઠંડી પડે ત્યારે તમે કેવા કપડાં પહેરો છો? ગરમ અને ઊનના કપડાં પહેરો છો, બરાબર? ઉનાળામાં આપણે કેવા કપડાં પહેરીએ છીએ? કેવા પહેરો ઉનાળામાં? પાતરા અને સુતરાવના કપડાં પહેરીએ છીએ, બરાબર? જેથી આપણને ગરમી લાગે નહીં. ચાલો પ્રશ્ન 3, ચોમાસામાં વરસાદથી બચવા શું કરીએ છીએ? ચોમાસામાં શું પડે? વરસાદ, એટલે વરસાદથી આપણે ભીંગાઈ જઈએ, બરાબર? એનાથી બચવા આપણે શું કરીએ? છત્રી અને રેનકોટનો ઉપયોગ કરીએ, જેથી વરસાદથી આપણો બચાવ થાય. એટલે ચોમાસામાં છત્રી અને રેનકોટ પહેરીએ આપણે, બરાબર? ચાલો પ્રશ્ન 4, ઠંડીથી બચવા આપણે શું કરીએ છીએ? ઠંડીથી બચવા ટાપરું કરીએ, બરાબર ને? હા, ટાપરું કરીને તાપીએ, એટલે ઠંડીથી આપણો બચાવ થાય. કપડાં સ્વચ્છ રાખવા શી જાળવણી કરવી જોઈએ? કપડાંને સ્વચ્છ રાખવા શું કરવા જોઈએ? આપણે ધોઈએ ને, આપણે એને બરાબર ધોઈને બરાબર ગળી કરીને મૂકવા જોઈએ. શિયાળામાં તડકો કેમ ગમે છે? શિયાળામાં તડકો કેમ ગમે? કે આપણને ઠંડી લાગતી હોય અને તડકામાં આપણને ગરમી મળે, એટલે આપણને શિયાળામાં તડકો ગમે છે. ચાલો આ સવાલ તમારે મૌખિકમાં જવાબ તૈયાર કરવાના. ચાલો નીચેના શબ્દો જોઈએ આપણે. નીચેના શબ્દો તમારે વાંચવાના અને તમારા પપ્પા મમ્મીને સંભળાવવાના, બરાબર? ચાલો જુઓ, પહેલો શબ્દ છે વેર. દેખાય છે? પણ એકમાત્ર વેર. પછી છે છેડ. શું છે? છ ને એકમાત્ર છે, ડને કંઈ નહીં, ડ. હવે આપણે જોડે વાંચીશું, બરાબર? વેર છેડ રણ તન પડ ટાપ. જો અહીંયા આગળ તેર વેડ કણ મન વડ તાજ. જોયું બરાબર? આ બે અક્ષર છે. હવે આ 3 શબ્દવાળા, બરાબર? ચાલો જોઈએ. કિનાર. શું છે? કિનાર. પિતાજી, પિતાજી. સરિતા, સરિતા. પાણી, દેખાય છે ને પાણી. ગિરનાર, ગિરનાર. તકતી, તકતી, બરાબર? જો આગળ
मीनार શું છે મીનાર માતાજી કવિતા વાણી પરિવાર મમરા તમારે મારી સાથે વાંચવાનું છે હા બરાબર હા માણી મીના રાબ નીમા આકારણી આકારણી બરાબર સમજીને વાંચજો શબ્દ ડેરી સિપાઈ ડીના છાબ સીમા જાળવણી બરાબર નડી ડગ રાણા ડાક ડામ સિતાર પાપડ આગળ જોઈએ ટવી ડાટણ ઈસ દીપક સરવાણી સરવાણી બાજરી તમારે આ રીતે શબ્દ મોટા અવાજે વાંચવાના અને તમારા મમ્મી કે પપ્પાને સંભળાવવાના બરાબર સાંભળ્યું બરાબર આ રીતે શબ્દોનું વાંચન કરજો ચાલો જો હવે આ તમારું હોમવર્ક છે એમાં તમને હું સમજ આપું ઋતુઓ પ્રમાણે તેની જરૂરિયાતને શોધીને કાઢો જો તમારી ઋતુઓ આપેલી છે અહીંયા નમૂનો આપેલો છે કે ઋતુઓ પ્રમાણે તમારે શોધીને કાઢવાનું જો આ શું છે ઉનાળો શિયાળો ચોમાસું છે બરાબર જો આ ચોમાસામાં છત્રી લઈને જાય તો ચોમાસામાં છત્રીની જરૂર પડે તો જો અહીંયા રસ્તો છત્રી સુધી પહોંચાડેલો છે હવે જો આ શું છે ટોપી છે બરાબર ટોપી આપણે ક્યારે પહેરીએ શિયાળામાં તો જો અહીંયાથી તમારે રસ્તો કાઢવાનો અને ટોપી સુધી પહોંચાડવાનો ચાલો હવે પંખો છે ઉનાળા માટે એ તમારે તમારી જાતે સમજીને બરાબર રસ્તો તેના ઉપર ટીક કરવાનું ચાલો આ તમારું ઘરકામ છે અને આ શબ્દો તમારે સારી રીતે વાંચીને નોટમાં લખવાના છે ચાલો થેન્ક યુ